નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું ઝરણા રાજગુરુ. શું આજની સ્ત્રીઓ એટલી લાગણીવિહીન બની ગઈ છે કે 6 વર્ષના બાળકની હત્યા કરી નાખે? શું પારકાના સંતાનનો ઉછેર કરતી વખતે કોઈ માતા વહાલા દવલાની નીતિ રાખતી હશે? સ્ત્રીને લાગણીનો દરિયો કહેવામાં આવે છે, પણ બદલાતા સમય સાથે આ દરિયો સુકાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં એક એવી ઘટના બની છે જેનાથી સમાજ ચોંકી ગયો. વાત છે માતૃત્વના મોતની, અને આ જ મુદ્દા પર અમારી વિશેષ રજૂઆતમાં કરીશું આધુનિક સ્ત્રીઓની બદલાયેલી માનસિક સ્થિતિનું વિશ્લેષણ, અને જાણીશું કે આવી ઘટનાઓમાં કેમ થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો. પણ સૌથી પહેલા જોઈશું સમાજની આંખો ખોલનારો અહેવાલ. એક માં જેણે માતૃત્વને લગાવ્યું લાંછન, એક માં જેણે માતા શબ્દને વગોવ્યો, એક માં જે વહાલ સોયા માટે બની કાળ, એક માં જેણે નિર્દોષ સંતાનની કરી હત્યા. કહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા. કવિ બોટાદ કરે તો ત્યાં સુધી લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. પણ આ હળાહળ કળિયુગમાં કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જેમનું હૃદય પુત્રના દુઃખમાં દુઃખી થતું નથી, પુત્રના દર્દને મહેસૂસ કરતું નથી. ઉલટાનું આવી સ્ત્રીઓ પુત્રને પતાવી દેતા પણ ખચકાતી નથી. માતૃત્વને શર્મસાર કરતું આવું જ કૃત્ય કર્યું છે આ મહિલાએ. સુરેન્દ્રનગરની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી આ મહિલાનું નામ છે જીનલ. ચહેરા પરથી ભલે ભોળી લાગતી હોય આ મહિલા, પણ તેના ચહેરા પર ન જતા, કારણ કે આ મહિલાએ કરી છે પોતાના જ સંતાનની હત્યા. પણ કોઈ માં પોતાના દીકરાને કેવી રીતે મારી શકે? શું આ માતાની લાગણીનો કૂવો સુકાઈ ગયો હતો? શું આ માતાની છાતીમાં માતૃત્વની સરવાણી શુષ્ક બની ગઈ હતી? એવું શું થયું હશે કે આ માસૂમ માટે માતા બની યમરાજ પુત્રને ઠેસ લાગે તો પણ આંખમાંથી આંસુ સરી પડતા હોય છે? પણ શું આ માતાને પુત્રની હત્યા કરતી વખતે પુત્રની વેદના નહીં અનુભવાઈ હોય? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો માનવતાને શર્મસાર કરતી એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી. કરુણાની મૂર્તિ ગણાતી માતાએ પોતાના બીજા પતિના 6 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો. સાવકી માતા જ બાળકની કાતિલ માતા સાબિત થતા ચકચાર મચી. સુરેન્દ્રનગરના કૃષ્ણનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા શાંતિલાલ પરમારનો 6 વર્ષનો બાળક ભદ્ર પરમાર એકાએક ગુમ થયો હતો, જે અંગે પરિવારે બાળક ગુમ થવાની સિટી પોલીસને જાણ પણ કરી હતી. તો બીજી તરફ પરિવાર ઘર તથા આજુબાજુમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ તેના જ ઘરમાં રહેલી એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. તો બીજી તરફ મૃતક બાળક ભદ્રના પિતાએ પોતાની બીજી પત્ની અને બાળકની સાવકી માતા જીનલ પર બાળકની હત્યા કર્યાનો આક્ષેપ લગાવતા પોલીસે સાવકી માતા જીનલની અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સાવકી માતા જીનલ પરમારે પોતે જ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી માતાએ કબૂલાત કરી લીધી હતી કે તેણે જ ભદ્રના મોંએ ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યા કર્યા બાદ બાળકના મૃતદેહને સુટકેસમાં ભરી દીધો હતો. ત્યારે હાલ પોલીસે આરોપી માતા જીનલ પરમારની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. બાળકની માતા છે જે સાવકી માં છે, મેં રીમેરેજ કર્યા છે, તેની સાથે એક બેબી આવેલ છે અને મારા છોકરા ઉપર બહુ ટોર્ચર કરતી હતી. અને ગઈકાલે મેં રાત્રે શોર્ટકોટ ચાલુ કરી અને સાંજકના રાત્રે 10-11 વાગે મને શંકા ગઈ કુસકી એની બેગમાં, તો એની બેગમાં લોક હતું અને લોકની ચાવી ન મળતા મેં તાળું તોડ નાખ્યું. તાળું તોડતા મારું બાળક મેં બહાર કાઢ્યું, ત્યાં તો એને જોઈએ તો મરેલો હતો. અને આ જે સાવકી માતા હતી એને ઘણા ટાઈમથી ટોર્ચર કરી રહી હતી, એ તેનથી બિવરાવતી હતી. સાહેબ, આ સાવકી માતાને કડકમાં કડક કાર્યવાહી કરો અને કડકમાં કડક સજા મળે તેવી મારી નમ્ર અંબી છે. એને કળયુગની માતા છે આવી વિચારાને શાંતિ નહોતી લેવા દેતી ઘરમાં કોઈને, ઘડીએ ઘડીએ બાજતી હતી. એકવાર એટલી જતી રહી હતી રાતે, એ તો એ ગોતવા ગયા હતા બધા, અમે બધા ઓંડા લઈને આ બધા ખોજતા હતા, તો એ ભાગી ગઈ હતી અમદાવાદ છોકરીને લઈને કોઈને કીધા વગર જ. ત્યારે તે એકવાર હમણાં બાઈ જતા ત્યારે કપિલા બેનને મારે મારી કરી તેનો ચેન બેન બધું તોડ નાખ્યું હતું, તો પછી આ છોકરા પર એને દાજ કાઢી અત્યારે. એમના પિતા પોતાના ઘરે તપાસ કરતા એની પત્નીને પૂછપરછ કરતા એની પત્ની કહે છે કે મને ખ્યાલ નથી રમતા રમતા કંઈ, પરંતુ ઘરમાં એને એમને ડાઉટ પડતા એમણે પોતાની બેગમાં તપાસ કરી કે બેગ બહુ હોય વજનદાર હતી, જે જગ્યાએ કાયમ પડી રહેતી હતી ત્યાં નથી ને અલગ જગ્યા હતી, તો બેગમાં ડાઉટ હતો. એ લોકોએ બેગમાં તાળું હતું તો તાળાની ચાવી માગી,
તો એની પત્ની કહે છે કે મારી પાસે અત્યારે ચાવી મળતી નથી. એમને ડાઉટફુલ હતું એટલા માટે એ લોકોએ તાળું તોડી નાખ્યું ડિસ્મિસથી, અને તાળું તોડ્યું તો બાળકની ડેડ બોડી સુટકેસમાંથી મળી આવી ટ્રોલી બેગમાં. બાળકની માતાને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, એની પૂછપરછ ચાલુ છે. ઘટનાને જોતા સવાલ અનેક થઈ રહ્યા છે કે આખરે કોઈ માતા, કોઈ સ્ત્રી આ પ્રકારનું કૃત્ય કરીતે કરી શકે? એક 6 વર્ષના માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી નાખે અને કાનોકાન તેની કોઈને ખબર ન પડે તે માટેના પ્રયત્નો પણ કરે. આજ અંગે વાત કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં બે મહેમાનો ઉપસ્થિત છે. સૌથી પહેલા તો જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી છે મારી સાથે, સાથે જ મહિલા અગ્રણી અને સામાજિક કાર્યકર સોનલબેન જોશી પણ મારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો આપની પાસે જ આવીશ. આ કઈ રીતની માનસિકતા કહી શકાય? સ્ત્રીને તો કરુણાનું ઝરણું કહેવામાં આવે અને આ પ્રકારનું કૃત્ય કોઈ સ્ત્રી કરી શકે માનવામાં ન આવે તેવી વાત છે, પણ આવું ખરેખર થયું છે? પોતાના સાવકા બાળકને આ રીતે બેરહેમીથી મારી નાખવું અને પછી આ કૃત્ય છુપાવવું, કઈ રીતે જોવો છો આખી ઘટનાને? શક્ય છે કે આ જે માતાએ, સાવકી માતા જે છે, એણે પોતાના બાળકનું ખૂન કર્યું છે, એને કોઈ માનસિક વિકૃતિ પણ હોઈ શકે, અને અથવા તો જેને અંડરલાઈંગ પર્સનાલિટી ડિઝોર્ડર અમે કહીએ, એટલે બહાર તમને બધું નોર્મલ લાગે પણ અંદરથી એક પ્રકારની વિકૃતિ ધીરે 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 વધી રહી હોય, એવી હોઈ શકે. સોશિયલી બાળક બને કે બાળક આડખીલી રૂપ લાગતું હોય કોઈ બીજી પણ રીતે, પોતાની દીકરી પણ બીજી હતી મને લાગે છે, એને તો એને મહત્ત્વ ઓછું મળતું એવું લાગતું હોય, દીકરાને મહત્ત્વ વધારે મળતું હોય એવું લાગતું હોય, એટલા માટે એણે આવું પગલું ભર્યું હોય. બહુ માનવું અઘરું છે પણ થયું છે, હકીકત છે. પણ એટલું એની અંદર ચોક્કસ કહી શકાય કે જે કંઈ પણ એગ્રેશનનું જે એક્ઝિક્યુશન છે, એટલે જે આક્રમકતાની અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિ એ બહુ પહેલેથી કરતી હશે મારવાથી. એણે એના હસબન્ડને, હમણાં આપણે જોયું રિપોર્ટમાં કે એના હસબન્ડ કહી રહ્યા હતા કે મારતી હતી એને, પણ એ બની શકે કે કદાચ એની બીજી કોઈ એવી વાત પણ બાળક જાણતું હોય કે જે શક્ય છે કે બાળક કદાચ એ કહી, એના ફાધરને કહી દે એવું પણ બની શકે. એવી કોઈ સ્થિતિ હોય, ફરિયાદ કરવાની ઓફકોર્સ ધમકાવતી તો હશે જ પહેલેથી, એટલે એ પણ ના પાડતી હોવી જોઈએ. સાયકોલોજીકલી બીજું એટલું ચોક્કસ કહી શકું કે મનોવિકૃતિ એટલી હદે વ્યક્તિની વધી જતી હોય છે ક્યારેક, જે લોકો આ પ્રકારના ડિઝોર્ડરનો શિકાર બનતા હોય છે, એ લોકો કાં તો પોતાની જાતને મારતા હોય છે કાં તો બીજાને મારી નાખતા હોય છે, અને સામે કોણ છે એનું એમને ભાન રહેતું નથી, અને એટલા માટે એણે હત્યા કરી હોય એવું મારું માનવું છે. જી બિલકુલ. સોનલબેન, આપે મહિલાઓ માટે ઘણા બધા કામ કર્યા છે, મહિલાઓ આગળ આવે, મહિલાઓ સાથે કોઈ એવી ઘટના ન બને જેને કારણે તેઓને હેરાન થવું પડે તેવી હંમેશા પ્રવૃત્તિઓમાં આપ સામેલ રહ્યા છો, પણ હમણાં થોડા સમયથી જેવી ઘટનાઓ સામે આવી રહી છે, સવાલો હવે એ પણ ઊભા થઈ રહ્યા છે કે આખરે હવે મહિલાઓની જ માનસિકતા ક્યાં પહોંચી રહી છે ગુનાહિત કૃત્યો તરફ? ડેફિનેટલી ખૂબ જ દિલ દ્રાવક કરી નાખે એવી ઘટના બની છે, અને જણા તમારી વાત સાચી છે, પરંતુ જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે કે જે પ્રમાણેની વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક હું એમના પતિનો પણ વાંક કાઢીશ, કારણ કે એમને એવું કીધું કે પહેલાં મારતી હતી, ઝઘડો કરતી હતી, તો એમને અણસાર આવી ગયો હોત અને એ વખતે એમના બાળકના લીધે અગર સાવકીમાં હતી તેમને એ વખતે જો જાગી ગયા હોત તો આજે આ બાળકનું મૃત્યુ ન નિપજ્યું હોત, એટલે એમને એ સજાગતા હોવી બહુ જરૂરી છે. હવે જે સમાજની વાત કરીએ, હું ખાસ કરીને જે લગ્નતેર સંબંધો વિશે વધારે કામ કરતી હોઉં છું, તો એમાં એવું છે કે ટોલરન્સી પાવર ખૂબ જ ઘટી ગયો છે. દરેક વસ્તુની અંદર એક વસ્તુ મારી વાત કેમ નથી માની, ચાહે સ્ત્રી હોય પુરુષ હોય, આ વસ્તુને લઈને ઝઘડા થતા હોય, આની પાછળનું કારણ પણ આ જ રહ્યું હશે. સ્ત્રીઓ માટે કામ કરીએ છીએ, પરંતુ આવી સ્ત્રીઓ માટે ડેફિનેટલી કામ કરીએ છીએ એવું ન કહી શકાય. સ્ત્રીને સજા મળવી જોઈએ, હું એવું માનું કે ફાંસીની સજા મળવી જોઈએ, કારણ કે માં સાવકી હોય કે પોતાની માં હોય, જે પોતે આવી રીતની જે લોકોને સમાજમાં ખૂબ જ ગંદુ ઉદાહરણ જે પૂરું પાડતી હોય એને માં કહેવી એ ખૂબ જ અન્યાય કહી શકાય, કારણ કે જો માં હોત તો પોતાના બાળકને મારી જ ન શકે. અને બીજી વાત કહીએ કે જણા જ્યારે કૌટુંબિક સંબંધોની વાત કરીએ, જ્યારે કૌટુંબિક સંબંધોની અંદર કકરાટ અને એટલા હદે વધી જતો હોય છે કે ત્યારે પોતાની વાત મનાવવા માટે મરણીયા પ્રયાસો, પોતાનો ઈગો કે મારી વાત હું કહું એમ જ થવું જોઈએ એ કેમ ના થાય, જે પ્રમાણે એમને હમણાં એમના પતિએ વાત કરી કે એમના જેવા સંબંધીઓએ વાત કરી કે પહેલાં પણ આવી રીતે જતી રહેતી હતી, આવું બધું કરતી હતી, તો હવે કેવું થઈ ગયું કે હવે આપણે કદાચ છોડી દેવાની વાત નથી, હવે આપણે ડરવાની વાત છે કે જો કોઈ વ્યક્તિનું બિહેવિયર ખરાબ થતું હોય તો એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવી જોઈએ.
જોઈએ, એનું બિહેવિયર ચેક કરાવવું જોઈએ, એની પર વોચ રાખવી જોઈએ. નહીં કે આ કુમળા બાળકનો જીવ લઈ લીધો ને હવે પછી બધી પ્રોસિજર કરો ને હવે એમને ફાંસીએ ચડાવી દેશો, પરંતુ આ બાળક તો પાછું નથી આવવાનું ને. એટલે મારો કહેવાનો મતલબ એવું નથી કે સ્ત્રીઓ બધી જગ્યાએ, પણ ક્યાંક ને ક્યાંક 5% આવી સ્ત્રીઓ પણ હોય છે કે જ્યાં એમનો વાંક હોય છે ને એમને સજા થવી જોઈએ. જી બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે વાત કરી સોનલબેને, માતૃત્વ એ માતૃત્વ હોય છે, પણ શા કારણે જ્યારે માં પોતાનું બાળક હોય ત્યારે આટલું સાચવે, પણ જ્યારે આ જ બાળક સાવકો હોય ત્યારે તેના માટે નફરત હોય છે? મોટા ભાગે આવા પ્રશ્નો જોવા મળતા જ હોય છે, જ્યાં સાવકી માતા હોય અને બાળક પ્રત્યે આ પ્રકારનું વલણ દાખવતી હોય. હત્યા કરી નાખવી એ કહી શકાય એક્સ્ટ્રીમ લેવલ હતું, પણ શા કારણે તફાવત, એક માની પર્સનાલિટીમાં તફાવત શા કારણે જોવા મળતો હોય છે? એનું કારણ પતિ ઉપરનું પોઝિશન છે. કારણ કે જો આ હસબન્ડ જે મારો અત્યારે છે, એણે પહેલાં એ કોઈકની સાથે રહી ચૂક્યો છે ને, એની નિશાની છે જે મારાથી સહન નથી થતી. આ પ્રકારની જે માનસિકતા જે લોકોમાં હોય છે, એ લોકો આ પ્રકારનું વર્તન કન્ટિન્યુઅસ કરતા હોય છે. કારણ કે પોતાના પતિને કોઈકે આગળ વહેંચેલો છે એવી જે મનની અંદર જે એક વાત સતત એ ગુમરાયા કરતી હોય છે, એ જ વાતને કારણે એ બદલો લેવાની જે ભાવના છે, એ કદાચ પોતાને ઇન્સિક્યોર માનતી હોય વ્યક્તિ એવું બની શકે. આ સ્ત્રીની વાત છે. તો એ બદલો લેવાની જે ભાવના છે, એ ભાવના બીજી કોઈ પણ રીતે વ્યક્ત થતી હોય છે. ક્યારેક ક્યારેક આપણે આ મારી નાખ્યો એ બહુ જ અંતિમ હદ છે, પણ ક્યારેક ક્યારેક સામાન્ય સંજોગોમાં તમે જુઓ તો આવી જે મધર્સ જે હોય છે, આ પહેલાં, હવે તો આવું બહુ ઓછું થાય છે, જોકે પહેલાં આવું બહુ થતું હતું વચ્ચેના સમયગાળામાં, કે આવી માતા જે છે ને એ કંઈક ટોન્ટ મારતી હોય, સરકાઝમ કરતી હોય, કોઈ પણ રીતે ઉતારી પાડતી હોય. આ રીતની જે એક કહેવાય ને શાબ્દિક હિંસા બહુ કરતી હતી, એ તો પહેલેથી જોવા મળતું જ હતું. ઘણા બધા સમાજમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારનું વર્તન એ મા દ્વારા જોવા મળે, એ મળતું હતું. હવે ધીરે ધીરે આ સમય બદલાયો છે. તમે અર્બનાઇઝેશન જે જ્યારથી શરૂ થયું ત્યારથી તમે જુઓ તો શહેરોની અંદર ખાસ કરીને આવી રીતે આગળના કોઈ આગળનું કોઈ બાળક હોય અને અત્યારની મધર હોય તો એ મધર અથવા ફાધર બંને એને સ્વીકારતા થયા છે. કારણ કે ઘણી બધી વખત હવે જો એજ્યુકેશન જેમ જેમ વધ્યું છે એમ એમ લોકો એવું પણ સમજતા થયા છે કે બાળક તો બાળક છે, પણ આ લોકોની અંદર એજ્યુકેશનનો અભાવ ડેફિનેટલી જોવા મળે છે. એજ્યુકેશન એટલે કે કેળવણીનો અભાવ ખાસ કરીને જોવા મળે છે, અને જે ટોલરન્સ જે છે, સહનશક્તિ છે, એનો અભાવ જોવા મળે છે. ઇનસિક્યોરિટી છે, પોઝિશન છે, આ બધું જ જોવા મળે છે. અને એટલા માટે કદાચ એ સ્ત્રી જે છે એ બીજા પોતાના જે પોતે અપર માતા છે એટલા માટે થઈ અને પોતાનું બાળક નથી એ મનમાં સતત ધ્યાન રાખતી હોય છે. એટલે જમવામાં પણ એના માટે કદાચ બની શકે કે એના માટે થોડું ઓછું ખાવાનું અથવા તો ઓછી ક્વોલિટીનું ખાવાનું, વધારે સારું ખાવાનું પોતાના બાળકને આપવાનું, આ બધું એક સામાન્ય બિહેવિયર આ બધા ચાલ્યા જ કરતા હોય છે. જો આ બાળક મોટું થયું હોત તો એ બાળકને પણ તકલીફ થઈ હોય તે હું અત્યારથી કહી શકું. એને પણ ઇગ્નોરન્સનો ભોગ બન્યો જ હોત એ બાળક, અને એને પણ માનસિક સારવાર એને કરાવવી જ પડે એવું હું અત્યારે માનું છું. જી પ્રશાંતભાઈ, આ જ વાત ઉપર જો આગળ વધીએ તો એક તરફ આ બધી ઘટનાઓ બની રહ્યો છે તેની પાછળનું કારણ શું ગણાવી શકાય? જો એવું કહી શકાય કે પહેલાની જે લાઈફ હતી એના કરતાં ભલે અત્યારે પ્રસાધનો વધ્યા છે અને જીવન થોડું ઈઝી બન્યું છે, પણ તે છતાં માનસિક સ્ટ્રેસનું લેવલ વધી ગયું છે અને તેના કારણે હવે સ્ટ્રેસ જે છે તે કોઈની હત્યા કરીને આ રીતે બહાર આવે છે. સ્ટ્રેસ તો ડેફિનેટલી બધા જાણે છે બહુ જ વધ્યું છે, જબરજસ્ત વધ્યું છે સ્ટ્રેસ. પણ એટલું નક્કી છે કે તમારે સ્ટ્રેસની સાથે ધીરે ધીરે એન્ઝાયટી અને ડિપ્રેશન વધતા જાય, ડિપ્રેશનનું અનધર ફોર્મ એટલે એગ્રેશન વધતું જાય, અને એટલા માટે આક્રમકતા કેવી રીતે વ્યક્ત કરવી એ ખબર ન પડે વ્યક્તિને. ઘણી બધી વખત એવું થાય છે કે કેટલાક લોકો આક્રમકતા ડિફરન્સ ઓફ ઓપિનિયન કરીને વ્યક્ત કરતા હોય છે, એ બરાબર છે, પણ કેટલાક લોકો આક્રમકતા કદાચ લાફો મારીને વ્યક્ત કરતા હોય છે, કેટલાક લોકો બીજાને પોતાની જાત ઉપર ગુસ્સો ઉતારતા હોય છે એવું પણ બને, કેટલાક લોકો કોઈ ત્રીજી વ્યક્તિ પર ઉતારતા હોય છે એવું પણ બને, અને કેટલાક લોકો આવી જે આક્રમકતા છે સામેની વ્યક્તિને મારીને ઉતારે છે. એમાં સૌથી વધારે આપણે આજે જોઈએ અત્યારે એ સૌથી વધારે સોશિયોપેથિક અને સાયકોપેથિક ઘટના છે. એટલે આની અંદર એવું થાય છે કે સમાજ વિરોધી વર્તન જે કહેવાય એની હાઈએસ્ટ કક્ષા એટલે આવી રીતે કોઈને મારી નાખવું તે. અને આવી મેં કહ્યું તે પ્રમાણે સાવકી માતાઓની જે માનસિકતા અમુક પ્રકારની બંધાયેલી હોય અને પરંપરાગત રીતે એ જ્યારે આ બેન નાના હશે ત્યારે એમણે પણ એવું બધું સાંભળ્યું હશે કે સાવકી માતા આવી હોય, ખરાબ હોય, આ છે તે છે, અને પેલી જૂની જે સ્ત્રી હોય એ પુરુષના મનમાં હજી પણ રાજ કરતી હોય, આવું બધું સાંભળ્યું હોય, અને એટલા માટે એને એક દ્વેષ, એક પ્રકારનું વેરઝેર મનમાં ધીરે ધીરે ઊભું થયું હોય, એણે આવી રીતે એનો બદલો લીધો હોય. જી બિલકુલ. એટલે કે કહી શકાય કે એક માનસિકતા પણ અસર કરી ગઈ હોઈ શકે છે આ ઘટના પાછળ, જોકે કારણો જે પણ હોય, એક માસૂમ, 6 વર્ષનો માસૂમ તેનો જીવ જરૂરથી છીનવાઈ ગયો છે. આ વિશે આગળ પણ ચર્ચા જારી રહેશે, રોકાઈશું બ્રેક માટે.
વેલકમ બેક. સુરેન્દ્રનગરની એક એવી ઘટના સામે આવી જેણે સૌને આશ્ચર્યચકિત કરી મૂક્યા, જ્યાં માતૃત્વનું ખૂન થયું, જ્યાં એક બાળકને મારી નાખવામાં આવ્યો પોતાની સાવકી માતા દ્વારા. રહસ્ય ઉકેલાયો, જોકે તે બાદ હવે સવાલો થઈ રહ્યા છે કે આખરે ક્યાં પહોંચી છે આપણી માનસિકતા. ચર્ચા ચાલી રહી છે. મારી સાથે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી છે, સોનલબેન જોશી છે, એક સામાજિક કાર્યકર છે, તેઓ મહિલા અગ્રણી છે. સોનલબેન, આપણી પાસે એવા ઘણા કિસ્સાઓ આવતા હશે, હવે તો છૂટાછેડાના પ્રમાણ વધ્યા છે, હવે જે રીતે વાત કરી પ્રશાંતે, ટોલરન્સનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે, હવે આ ક્યાં પહોંચી છે માનસિકતા ન કહી શકાય. જાણવા માંગુ છું તમારી પાસે એવા કિસ્સાઓ આવ્યા કે જેના કારણે તમને ઘણીવાર એવું થયું હોય કે આ જે સ્ત્રીઓની માનસિકતા છે તે ખૂબ જ હવે હાઈ લેવલે બદલાઈ રહી છે, જે સમાજ માટે નુકસાનકારક હોઈ શકે. ડેફિનેટલી હું એક જણા એક કેસ કહેવા માંગીશ કે વિશ્વકર્મા જયંતીએ એક વહુએ પોતાની સાસુને ઘરમાં ખાલી કામ કરીને કચરા પોતા તમે કરીને પછી તમારે જવું હોય તો જાઓ, એમાં એમને વાળ પકડીને એક વહુએ એ પોતાની સાસુને મારેલા. ત્યારબાદ એ ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો પણ ખરો, અત્યારે કોર્ટમાં કેસીસ પણ ચાલી રહ્યા છે. એટલો એક્સ્ટ્રીમ લેવલ પર ગયેલો ઝઘડો કે કદાચ તમે કલ્પના ન કરી શકો. એટલે સ્ત્રી પોતે પોતાના આધિપત્ય જમાવવા માટે કે લગ્ન કરીને આવ્યા બાદ એ ઘરમાં એનું રાજ હોવું જોઈએ, પરંતુ જે પુરુષ સાથે એને લગ્ન કર્યા છે એ પુરુષ એ પોતે પોતાની માના કુખે જન્મેલો બાળક છે કે જેને 22 વર્ષ કે 30 વર્ષનો એ માતાએ કર્યો છે. પરંતુ સ્ત્રી જે હમણાં કહી છે કે 6 મહિના કે 2 મહિનામાં લગ્ન કર્યા બાદ એની એન્ટ્રી જેવી થાય છે, એવું ઈચ્છે છે કે આ ઘરમાં જે મારું જ રાજ ચાલવું જોઈએ, હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ, મારા પ્રમાણેની જ દરેક વસ્તુઓ માનવામાં આવવી જોઈએ. આના કારણે મેક્સિમમ ઝઘડા થતા હોય છે. બીજી જણા નાની નાની બાબતોની વાતોમાં એવું લઈએ કે રોજ સવારથી સાંજ સુધીમાં લોકો ઘરે મળીને સાંજે ભેગા થઈને એક ટેબલ ઉપર જમવાના બદલે તમે આવું કર્યું, તમે મને મેસેજ ના કર્યો, તમારી મમ્મીએ મને આવું કીધું, સાંજ પડે આ ડિસ્કશન થાય છે. એટલે પુરુષો ઘરે આવવાનું ટાળતા જોવા મળ્યા છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધતા ગયા છે કે જ્યાં એમને કોઈ જગ્યા પર કોઈ વાત કરવા મળ્યું, ક્યાંય હળવા થવા મળ્યું. કારણ કે મેક્સિમમ ઘરે આવ્યા પછી જે સાસુ હોય તો સાસુ વહુના ઝઘડા વધી ગયા છે કે ભાઈ વહુ આખો દિવસ નોકરી કરે છે તો ઘરમાં હોય તો બંનેનો કકરાટ ચાલતો હોય. એટલે કહેવાની મતલબ એ છે કે જે કૌટુંબિક ભાવના હતી એ મરી પરવારી છે. ખૂબ જ ભય સ્થાન અત્યારે જોવા જઈએ તો અત્યારે આપણી જે ભારતીય સંસ્કૃતિની જે કુટુંબની ભાવના હતી, કુટુંબ વ્યવસ્થા હતી, એ કદાચ હવે કદાચ એનું નામો નિશાન ના રહે એવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય. લોકો લગ્ન વ્યવસ્થામાં પણ બિલીવ નથી કરતા, લોકો લિવિંગ રિલેશનશીપમાં રહેવા માંડ્યા છે, કારણ કે કકરાટ વધતો ને વધતો જાય છે અને આ કકરાટના કારણે શારીરિક અસરો, માનસિક અસરો પણ પડતી હોય છે. જે પ્રશાંતભાઈએ કીધું કે બાળકના એ સ્ત્રી પહેલેથી આવી હતી કે એને બાળકના માનસિકતા ઉપર કદાચ અસર થઈ હોત, પરંતુ સ્ત્રીએ એવું માનસિક રીતે ઠસાઈ માર્યું હોય છે કે જો એના કુખે દીકરો અવતરે તો જ એ સાચી માં, અને એ ઠસાવા વાળો આપણો કહેવાતો સમાજ છે. જો પોતાની સ્ત્રીની કુખે જો દીકરો ન જન્મ્યો હોય તો આપણો કહેવાતો સમાજ તમારે બે દીકરીઓ જ છે નહીં, કેમ બાળક નથી ને, દીકરો નથી જન્મ્યો. આ જે કહીને જે ઉતરતી ભાવનાથી એમને મેન્ટલી જે ટોર્ચર કરવામાં આવે છે એના કારણે કહેવાય છે કે સમાજ બદલાઈ ગયો. પણ જણા હું એવરી ડે હાયર મિડલ ક્લાસ ફેમિલીઝમાં જોઉં છું કે પોતે ઇવન અમેરિકામાં અમારી પાસે એક લેટેસ્ટ કિસ્સો આવ્યો છે કે એમને બે દીકરીઓ છે, તેના બદલે એ પોતે એવું ઈચ્છે છે કે મારે દીકરો હોય. અત્યારે ઉંમર વધતી ગઈ છે, 42-43 વર્ષ થઈ ગયા છે, પણ છતાં પણ એવું કહે છે કે મારો દીકરો હોય ને મારું માન જળવાઈ રહે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જીવન જીવવાનું ભૂલી ગયા છીએ. જે રિયલ રીતે શાંતિથી જીવન જીવવાનું છે, ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે, એક જ વાર મળ્યું છે, એના બદલે નાની નાની બાબતોની અંદર ઝઘડીએ છે, એના લીધે સ્ટ્રેસ લેવલ વધારે વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બને છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, સ્ટ્રેસ લેવલની તો આપણે પહેલા વાત કરી, મને જ હમણાં એવું લાગી રહ્યું હતું કે કદાચ જો આ પ્રકારનું માનસિક સંતુલન રહેતું હોય અને તેના પ્રકારે આવી ઘટના ઘટે. પણ અહીં આપણે એ બાળકની તસવીર જોઈ રહ્યા છીએ, માત્ર 6 વર્ષનો એક બાળક છે, આપણે એને જાણતા નથી, તે છતાં પણ આપણને એ બાળકને જોઈને વાલ આવી જાય. હમણાં થોડા સમય પહેલા એક ઘટના ઘટી હતી જ્યાં આવી જ રીતે એક નાના બાળકનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી. શું આ માસૂમ બાળકો જેને જોઈને આપણે અજાણતા જ વાલ કરી બેસીએ, આવા બાળકોની હત્યા કરી નાખવી એ ખરેખર કેટલી ક્રૂર માનસિકતા કહી શકાય? જે લોકો હત્યા કરે છે ને એ લોકોનું બાળપણ પણ બહુ ખરાબ હોય છે. આ જરણા આ વાત બહુ સમજવા જેવી છે, કારણ કે જે લોકો મારે છે આપણને એવું લાગે કે આને મનની અંદર આ વાત આવી કેવી રીતે કોઈને મારવાની, પણ એ નાનપણમાં એને ડેફિનેટલી એની સાથે ક્યાં તો એબ્યુઝ થયું હોય, ક્યાં તો કોઈ બીજાએ માર્યું હોય સખત, અથવા તો એવા એવા આજુબાજુના લોકો હોય કે જે લોકો આ પ્રકારની જ વાતોને વર્તન કરતા હોય. એટલે બની શકે કે એ પોતાની માનસિકતા જ એવી ધીરે ધીરે ઘડાતી જાય કે જેની અંદર ગુસ્સો હોય,
એગ્રેશન હોય, બદલો લેવાની ભાવના હોય અને મારવું અથવા મારી નાખવું, આ બધી બાબતો કન્ટિન્યુઅસ રોજે રોજ થયા કરતી હોય. ઘણા કિસ્સા એવા પણ બને છે કે આ બધા ક્રાઇમ શોઝ બધા જે ચાલતા હોય છે એ જોઈને પણ ઘણી બધી ખરાબ અસરો થતી હોય છે, અને એમાંથી લોકો એનાથી સબક લેવાને બદલે ઘણીવાર લોકો શીખે છે કેવી રીતે ક્રાઇમ થાય. એ પણ એક એક ઘણા બધા એવા રિસર્ચમાં અને સર્વેમાં બહાર આવ્યું છે, જે અહીંયા જે જર્નાલિઝમના સર્વેમાં પણ ઘણી બધી વખત બહાર આવ્યું છે કે લોકો એવું શીખે છે કે એમાંથી કેવી રીતે છટકી શકાય, ક્રાઇમમાંથી શું શું કરીએ તો છટકી શકાય. ભલે એ દરેક એપિસોડમાં એમાં કોઈ પકડાઈ જતું હોય, પણ જે વ્યક્તિ છે કે જે આવો ક્રાઇમ કરે છે તો એવું જ માને છે ક્રિમિનલ કે હું તો છટકી જ જઈશ, મને કોઈ પકડી નહીં શકે. એટલે આવી એક માનસિકતા ધીરે ધીરે થઈ ગઈ હોય. જાણે બેગમાં બાળકને મૂક્યો તો એનો અર્થ એવો થયો કે બેગ લઈને ક્યાંક જતી રહેવાની હશે એ વ્યક્તિ, અને એ ક્યાંક ફેંકી દેવાની હશે નદીમાં કે બીજી કોઈ જગ્યાએ, એવું માની શકાય, એવું માની શકાય. તો આ એક આખી એવી ક્રિમિનલ માનસિકતા આવી રીતે ધીરે ધીરે આકાર પામે છે. પ્રશ્ન સમયનો અભાવ છે એટલે જો ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીએ તો આ પ્રકારની માનસિકતા છે કોઈ સામેવાળી વ્યક્તિને તેનો અંદાજો લગાવી શકાય ખરો? એબ્સોલ્યુટલી. જો કારણ વગર નાની વાતોમાં બહુ વધારે પડતો ગુસ્સો થતો હોય અથવા તો એકદમ મૂડ સ્વિંગ્સ થતા હોય, એકદમ મૂડ ડાઉન થઈ જતો હોય, તો આવા લોકોએ તાત્કાલિક મનોચિકિત્સા માટે જવું જોઈએ. એમણે કાઉન્સેલિંગ થેરાપી અથવા તો જે જરૂર પડે તો દવાઓનો પણ ઉપયોગ કરી શકાય એ લોકો માટે, અને એમણે પોતાના મૂડને સ્ટેબિલાઇઝ કરવો જોઈએ. આપણે હજુ જાણતા નથી, આપણે એને સ્વભાવનું નામ આપી દઈએ છીએ. ઘણી વખત એ મનોવિકૃતિ હોય છે અને લોકોને ખબર પડતી નથી, સામાન્ય લોકોને, કે આ સ્વભાવ છે કે મનોવિકૃતિ છે. એટલે જો આવું વિચિત્ર વર્તન નાની નાની વાતોમાં પણ વધારે પડતો ગુસ્સો થતો હોય તો ચોક્કસપણે એની સારવાર થવી જોઈએ. ડિપ્રેશન હોય તો એની પણ સારવાર થવી જોઈએ. જી બિલકુલ. પ્રશાંતભાઈ, સોનલબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, આપણે ચર્ચા અહીં જ અટકાવવી પડશે, પરંતુ અહીં સવાલ ખરેખર અનેક ઉભા થઈ રહ્યા છે. એક માસૂમ બાળક જેની હત્યા કરી નાખવામાં આવી પોતાની સાવકી માતા દ્વારા જ, અહીં મહિલાઓની માનસિકતા ક્યાં સુધી પહોંચી છે તેને લઈને સવાલ ઉભા થયા. જો કે આનું સમાધાન માત્ર એક જ છે કે જો આ પ્રકારના સિમ્પટમ્સ દેખાતા હોય તો ચોક્કસથી મનોચિકિત્સક પાસે જવું જોઈએ, દવા કરાવવી જોઈએ, તેની ટ્રીટમેન્ટ લેતા શરમાવું ન જોઈએ. સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.